તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણી પાસે, ફોસ્ફરસ ના એક એસિડ નું અણુસૂત્ર. ઓહો, શું અણુસૂત્ર છે? તો H3PO2. યાદ છે ને આપણો લેક્ચર ગીત વાળો? આપણે હંમેશા કેમિસ્ટ્રીમાં ગીત જ બનાવતા હોય છે, યાદ? H3PO2 તેનું નામ. ઓ, આનું નામ. તો આનું નામ શું છે અને એની બેઝિકતા શું છે? બે પ્રશ્ન પૂછ્યા છે, એનું નામ અને બેઝિકતા. તો આનું નામ થશે હાઈપો. જોઈ લેજો ઓપ્શન ની અંદર તમને મળતું જશે હાઈપોફોસ્ફરસ. હાઈપોફોસ્ફરસ જવાબ ગોતતા જજો અને પછી મને જણાવો. આ એનું થઈ ગયું નામ. નામ મેં ક્યાં રખા? નામ મેં રખા હાઈપોફોસ્ફરસ. વાહ, બેઝિકતા. કોણ કહેશે બેઝિકતા? અને આમાં થોડુંક ડીપમાં આપણે પછી જોશું. બેઝિકતા એટલે તમને મેં યાદ રખાયું હતું એન ફેક્ટર. યાદ રાખી લો, આની માટે તમારો જવાબ ત્યાંથી બની જવાનો છે. એન ફેક્ટર આની માટે કેટલો થશે? તો આની માટે એટલે કોણ છે ભાઈ? તો આ છે H3PO2 છે ને, H3PO2. તો બંધારણ બનાવતા શીખવાડ્યું હતું, બહુ ઇઝી બંધારણ છે કે તમે P સાથે પહેલાં એક ઓક્સિજન ડબલ બંધમાં આપી દો, વધુ ઓક્સિજન સિંગલ બંધમાં નાખો. હવે તમે વેચો હાઇડ્રોજન, આને તો દેવાય નહીં. આ થઈ ગયો એક, આ થઈ ગયો બે, અને આ થઈ ગયો ત્રણ. તો ઝડપથી કયો હાઇડ્રોજન ભાગવાનો અહીંથી? એક. કારણ કે આ બંધ જે છે શિફ્ટ થવાનો કોની ઉપર? ઓક્સિજન ઉપર, બરોબર. તો આ માઇનસ આવશે, એચ આવશે પ્લસ. તો અહીંયા એન ફેક્ટર બને છે એક. હવે વાત આવે, અહીંયા જવાબ તો આવી ગયો, પણ આના સિવાય તમને ખબર હશે H3PO3, H3PO4. ઓકે, તો જોજો ફોસ્ફરસ છે ડબલ બંધમાં એક ઓક્સિજન, એક બે અને ત્રણ, ત્રણ હાઇડ્રોજન ગોઠવી દીધા. હાલો આ હું તમને એક્સ્ટ્રા માહિતી આપી રહ્યો છું, ધ્યાન આપજો. એક્સ્ટ્રા, બરોબર. એક્સ્ટ્રાની અંદર જોશો તો અહીંયા કેટલા? એક બે અને ત્રણ. તો આમાં શું થશે? આમાં એન ફેક્ટર કેટલો આવશે? તો કે ત્રણ આવશે. હવે આવડી જાય, બે એક મેં એક્સ્ટ્રા આપ્યું, એક મેં તમને સોલ્વ કરાવ્યું. હવે હું તમને એમ કહું H3PO3, તો એ તમારું વર્ક છે. જોજો H3PO3 નું અહીંયા બનાવી નાખું છું, H3PO3. તો આ ફોસ્ફરસ એક બે, હાલો ત્રણ તો થઈ ગયા. એક અહીંયા હાઇડ્રોજન આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા. તો કેટલા નીકળે? ખાલી ઓક્સિજન સાથે જોડાયેલા નીકળે. તો આ એન થઈ ગયો બે. આની માટે ક્લિયર? તો આની માટે જવાબ આપણો શું આવે છે? તો જવાબ હાઇપોફોસ્ફરસ એક, હાઇપોફોસ્ફરસ. હાલો હાઇપોફોસ્ફર એસિડ અહીંયા છે, પણ આ બે છે, એક જોશે આપણે. જવાબ આવશે સી. શું આવશે? જવાબ આવશે સી. ક્લિયર?